पियो गुजरात पर ये गुजरात। वेलकम टू लव यू गुजरात। मित्रों, लव यू गुजरात थी आज नी असम
અમારામાં અમે પણ જોયું કે આદિવાસી સમુદાય દરેક પ્રાણી અને પ્રકૃતિને કેટલું મહત્વ આપે છે. આજે શહેરમાં જ્યાં પ્રકૃતિને ઉખાડી ફેંકી છે ત્યાં આ આદિવાસી સમુદાય રહેતા એવા સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અહીંયા રસ્તાની એક બાજુ તમે પથ્થરો પર ચલચિત્રો જોવા મળશે, જેના થકી આદિવાસી સમુદાય લોકોને એક મેસેજ આપે છે કે જંગલ અને જંગલમાં રહેતા પ્રાણી એ કુદરતની દેન છે, તો સાપ વાઘને જેઓ દેવતા માનીને પૂજે પણ છે. ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પૂજા પણ કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય જોવા અને માણવા લાયક હોય છે. ડાંગ ગયા હોઈએ અને ગીરા ધોધ ન જોવાય એ કેમ ચાલે? જો કે ગીરા ધોધની સુંદરતા તમને ચોમાસામાં જોવા મળશે. ગીરા ધોધ સાપુતારા હિલ સ્ટેશનથી 49 કિલોમીટર દૂર આવેલો છે. અવિસ્મરણીય ક્ષિતિજોને સૂર્યના ઉદય તેમજ અસ્ત સાથે તેજોમય બનતી અને ઓગળતી અનુભવોને માણવા જેવી છે. અહીંયા માયાવતી ધોધ પણ આવેલો છે, જે ગીરા ધોધ જેવો જ સુંદર અને નયન રમ્ય છે. તો વાસ્તા નેશનલ પાર્ક જે વન્ય જીવોની વિવિધ ભરપૂર ઝલક આપણને માણવા આપે છે. સાપુતારામાં આવો ને તો વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં જરૂરથી આવજો, કારણ કે આ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વનસ્પતિઓનો ભંડાર છે. અહીંયા દર વર્ષે આને લઈને એક ઉત્સવ પણ મનાવવામાં આવે છે અને આ ઉત્સવમાં જે યુવા પેઢી છે ને તેને પ્રકૃતિ સાથે કેવી રીતે કનેક્ટ કરવી તે આ ઉત્સવમાં શીખવાડવામાં આવે છે. ખરેખર મને તો આ ગાર્ડન ખૂબ જ ગમ્યું, કારણ કે આ ગાર્ડન ખૂબ જ સુંદર છે. સાપુતારા પહોંચતા પહેલા કે ત્યાંથી જો તમે પાછા ફરો ને તો એકવાર વઘઈ વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત અવશ્ય લેજો, જે સાપુતારાથી 49 કિલોમીટર દૂર છે. ભારતભરમાંથી 1400 છોડની જાતો સાથે વિશાળ સ્થાનમાં આ બગીચો જે વિસ્તરેલો છે ત્યાં તમને અનેક પ્રકારની વનસ્પતિ જોવા મળશે. અહીંયા એકથી એક ચડિયાતી વનસ્પતિ છે, જે તમારા શરીરમાં રહેલા અનેક રોગોને ધરમૂળથી ઉખાડીને ફેંકી દે છે. સાપુતારાના બોટાનિકલ ગાર્ડનમાં અત્યારે આપણે છીએ. ખૂબ સરસ ગાર્ડન છે અને અત્યારે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે જોડાઈ ગયા છે ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી પદ્મનાથજી. સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. સર, બોટાનિકલ ગાર્ડન ખૂબ સરસ મેન્ટેન કરવામાં આવ્યું છે. આખું ગાર્ડન હું ફરી અને મને ખૂબ જ મજા આવી અને લોકોને પણ હું કહીશ કે અહીંયા ચોક્કસથી આવે. અહીંયા એક ફેસ્ટિવલ વિશે મેં સાંભળ્યું છે, આ ફેસ્ટિવલની થોડીક માહિતી જોઈએ. તો ટૂંકમાં આમ કહું, આપણા વઘઈ બોટેનિકલ ગાર્ડન છે એમાં જંગલી આંબો આંબળો આંબાડો મળે છે. એ આપણે ઘણા છોકરાઓને આજે સુધી જોયું જ નથી. મોટા મોટા માણસે ને હા તો એ ખવાય. એવી રીતે લીમડાની ઘણી પ્રજાતિઓ એ ખવાય, કાજુની પણ પ્રજાતિઓ છે, બિલામો જેવું છે, જે આપણે જંગલમાં મળે છે પણ આપણે કોઈ દિવસ એને ખાતા નથી. સતાવરી મળે છે, તો સતાવરી જંગલમાં કેવી હોય બરાબર? દસમૂલ નામની એક પ્રજાતિ મળે છે. એવા ઘણા બધું છે જે જંગલમાં છે. રતાલુ, અમે આલુની વાત કરીએ, આલુ તો વિદેશથી આવ્યા, પેરુ અમેરિકાથી આવ્યા. આપણે રતાલુ, રતાલુની 8 જુદી જુદી પ્રકારની પ્રજાતિઓ અહીંયા મળે છે ડાંગમાં, પણ આપણે એને નથી વાપરતા. શું કે આપણે કોઈને શીખાડ્યું ને, આપણે કોને શું શીખાડ્યું છે? બટેકા ખાવાનું, બટેકાના ચિપ્સ ખાવાનું, બધું બટેકા બટેકા બટેકા. પણ ખરેખર રતાલુ, રતાલુનો અર્થ શું છે? રક્ત ભરા આલુ, જેમાં આયરનની ક્વોન્ટિટી હોય, એમાં બહુ સારું આયરનનું કન્ટેન્ટ હોય, સ્ટીરોઇડ્સ હોય. જે આજની તકલીફો છે, ચાહે બે ગમે માણસ હોય,
લોહી કમજોર સેના માટે થઈ રહ્યો છે કે આપણે ફક્ત સમજી લો બીજ જેવા જુદી જુદી પ્રજાતિઓ જે આપણે શીખાડવી છે એના વગર કોઈ દિવસ અમે વિચારતા જ નથી. પણ આપણે જૈવિક વિવિધતા આપણે ભારતની જ રોપાઓની જ વાત કરીએ તો 36,000 રોપા મળે છે અને ગુજરાતમાં 3,500 પ્રકારના જુદા જુદા પ્રજાતિઓ મળે છે. હવે જે 3,500 જુદા છે એમાંથી આપણે વાપરીએ કેટલા, બહુ માંડ માંડ ખેંચીને લઈએ તો 50 રૂપિયા વાપરીએ. તો આ એક પ્રયાસ છે જ્યાં અમે છોકરાઓને એવી પ્રજાતિઓ જે ફક્ત વઘઈ બોટનિકલ ગાર્ડનમાં મળે છે એના સાથે એ લોકોને જોડાવીએ છીએ. તો એ કાર્યક્રમ ફાઇટો હન્ટના તરીકે, હવે જેવી રીતે હું વાત કરતો હતો જે રોટી, પછી રોટી તો એ લોકો રોટી ભેગા કરીને લાવે, પછી એનાથી એવા શું કહેવાય ખાવાનું બનાવે, જંગલનું ખાના ખજાના અમે કહીએ છીએ, જંગલના ખાના ખજાના બનાવે, પોતે બનાવે. તો એક ન્યૂ આઈટમ્સ સામે આવે છે કે કેવા કેવા બીજા પ્રોડક્ટ્સ ખાનવાની, શું કહેવાય એને ગુજરાતીમાં, વ્યંજન જે છે, વેરે કેવા કેવા વ્યંજન બનાવી શકીએ એ બનાવવાનું આવે બરાબર. પછી રોટી તો થઈ ગયા, મકાન બનાવી લીધું એ લોકોને વાંસથી, પછી કાપડા અમે બધા ઓળખીએ કે અમે કોટનનો કાપડા બનાવવું જોઈએ. વઘઈ બોટાનિકલ ગાર્ડનની સ્થાપના 1 મે 1966 વન વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી, જેમાં વનસ્પતિ ઉદ્યાન 24 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં વિવિધ પ્રકારના જંગલોનો સમાવેશ થાય છે, જેમ કે ટેક્સોનોમી વિભાગ, આયુર્વેદિક વિભાગ એવા જુદા જુદા વિભાગો આવેલા છે. વનસ્પતિ ઉદ્યાનમાં લગભગ 2018 અત્યાર સુધી 8 લાખ જેટલા ટુરિસ્ટોએ મુલાકાત લીધી છે. એ ઉપરાંત વન વિભાગ દ્વારા અહીંયા ફ્લોરર સફારી નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે, જે થકી મુલાકાતીઓને બોટાનિકલ ગાર્ડન વિશે સમજણ આપી શકાય. સૌથી જૂનો ને પ્રાચીન વૃક્ષ પ્રાગવડ, જે સાપુતારાના વઘઈમાં બોટાનિકલ ગાર્ડનમાં આવેલો છે. આ વૃક્ષ ગુજરાતમાં માત્ર વઘઈમાં આવેલું વિશાળ વૃક્ષ છે, જે 1200 મીટર ઊંચાઈ ધરાવતા પહાડ પર જોવા મળે છે. માન્યતા અનુસાર પ્રાચીન સમયમાં ઘણા ઋષિ મુનિઓ આ વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતા, તપસ્યા કરતા, અને કેટલાક ઋષિએ આ વૃક્ષ નીચે તપસ્યા કરીને બ્રહ્મ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી હોવાની પણ લોકવાયકા છે. આ વૃક્ષ ધ્યાન, સદભાવના, મોક્ષ, આત્મજ્ઞાન અને પરમ તત્વની પ્રાપ્તિ માટે તેમજ વૃક્ષ આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે. આ વૃક્ષની છાલનું સેવન કરવાથી યકૃતના રોગ દૂર થાય છે, તેમજ છાલનો ઉકાળો પીવાથી રક્તપિત અને અલ્સર જેવા રોગો ધરમૂળથી દૂર થઈ જાય છે. સાપુતારામાં આવ્યા બાદ એવી અનુભૂતિ થાય કે આપણે કુદરતના ખોળામાં આવી ગયા છે. સાપુતારાની વચ્ચે આવેલું સર્પગંગા સરોવર અત્યંત આકર્ષક અને રમણીય છે. જો તમે ચોમાસામાં અહીંયા આવો ને તો કદાચ આ સરોવરના કિનારે તમને સર્પ જોવા મળે તો નવાય નહીં. હવે સર્પની વાત આવે છે તો એક વાત એ પણ યાદ આવે છે કે સાપુતારા આ જે નામ પડ્યું છે તેના પાછળ પણ લોકવાયકા એવું કહે છે કે સાપના ઉતારા. પહેલાં આ સ્થળનું નામ સાપના ઉતારા હતું, પરંતુ એ પછી સાપુતારા થઈ ગયું. સાપુતારા જે ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતા મુંબઈથી વધારે નજીક છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઈ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અદ્ભુત સ્થળ છે. સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાના ઘટાટોપ જંગલો વચ્ચે સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલું છે. દૂર દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીના દ્રશ્યો મનને હરી લે તેવી છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. રમણીય ઉચ્ચ પૃષ્ઠભૂમિમાં સ્થિત સાપુતારા સહેલાણીઓનું સ્વાગત વિવિધતાના રંગોથી કરે છે, જેમ કે વઘઈ, વનસ્પતિ ઉદ્યાન, એડવેન્ચર અને કળા કૌશલ સાથે બાળકો માટે પણ બેસ્ટ પ્લેસ છે. અહીં આવતા લોકો ખાસ એડવેન્ચરને માણતા હોય છે.
એડવેન્ચર પાર્કમાં છે, બંજી ઇન્જેક્શન છે, ઝીપ લાઇન છે, બમ્પર કાર છે, આ બધી અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી છે આપણે ત્યાં. સાયકલિંગ છે, ઝીપ લાઇન છે, બમ્પર કાર છે, યુયો કાર છે, ઇટીવી બાઇક, બધી અલગ ઘણી રાઇડો છે અહીંયા. બાળકો નાના છોકરા આવે બધા અલગ અલગ, એના માતા પિતા વધારે પેલું એ થઈ જાય, એમ લોકોને ખુશી થઈ જાય અહીંયાથી આવીને. એ તો સાહેબ અમારે પાસે લારી કલા છે બસ આટલું, અમે તો અમારા પાસે કંઈ જમીન નહીં મળે, કંઈ નહીં મળે, બસ આટલું અમારે લારી કલા ચલાવે છે. ये बहुत बढ़िया एक्सपीरियंस था एक, हम तो ऐसा पहली बार, कई बार आ चुके हैं पर विद फैमिली अभी पहली बार आए हैं. बच्चों ने भी काफ़ी एंजॉय किया. पहले कल शाम में हमने रोपवे वगैरह देखा और फिर पैरा माउंटिंग वगैरह किया और अभी बोटिंग वगैरह भी किया, तो सब में ऐसा बच्चों ने फुल एंजॉय किया है और दोबारा ज़रूर आना चाहेंगे जल्द से जल्द. हाँ नहीं, मैं तो हर एक आदमी को बोलूँगा क्या, हर एक इंसान ने एक बार आना चाहिए यहाँ पर. यानी अगर ये नहीं देखा तो ऐसा समझना चाहिए लाइफ में कुछ ना कुछ अपने मिस किया है. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચું રૂપ તમને માણવું હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે સાપુતારામાં એક વાર તો જવું જ જોઈએ. અહીં નૌકા વિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ વગેરે જોવાલાયક છે. હવે આવી સુંદર અને આહલાદક સ્થાન પર આવ્યા હોય ત્યારે અમે પણ નૌકા વિહારનો આનંદ લીધો. ખરેખર ખૂબ જ શાંતિ અપાવતું અને મનને ગમી જાય તેવું સ્થાન છે. ગુજરાતનું આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે જાણીતું છે, તેથી વર્તમાન સરકારે પણ આ હિલ સ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. અહીંયા ટેબલ પોઈન્ટ, જેને સનસેટ પોઈન્ટ પણ કહેવામાં આવે છે, જ્યાંથી તમને આખું સાપુતારા નજરે પડશે અને એ સરોવર પણ દૂરથી નજારો ખરેખર જોવા જેવો છે. એટલું જ નહીં, જ્યારે સૂર્યોદયનો સમય થાય એટલે સૌ કોઈ સુંદર દ્રશ્યને મોબાઈલમાં કંડારવા અને ઢળતા સૂર્ય સાથે એક સેલ્ફી લેવા માટે પ્લેસ પર આવી જાય, તેમજ જાણે સૂર્ય પણ આ પહાડો, ફૂલો અને લોકોને કહેતા હોય કે આવતીકાલે એક નવી ખુશનુમા સવાર સાથે ફરી મળીશું. સાપુતારામાં એક મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમમાં આદિવાસી જે પ્રજાતિ હતી તેમની જે તમામ જીવનશૈલીની વસ્તુઓ છે તેને સંગ્રહિત કરવામાં આવી છે, તેમની રહેણી કરણી કેવી હતી તેને પણ પ્રદર્શિત કરવામાં આવી છે. તો આવો આ સંગ્રહાલયમાં એક આંટો આપણે પણ મારતા આવીએ. સાપુતારામાં સરોવરની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે, તેમ તેની આસપાસ 50-100 કિલોમીટરના અંતરે. જો કે સાપુતારામાં જ એડવેન્ચર અને પહાડોની સુંદરતાને માણ્યા બાદ અમે આદિવાસી સંસ્કૃતિને નિહાળવા સંગ્રહાલયની મુલાકાત લીધી. આ સંગ્રહાલયમાં આદિવાસી કલ્ચરને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં જ તમને લોટ દળવાની ઘંટી, જે એકદમ પૌરાણિક અને ઐતિહાસિક નજરે પડે છે, જે એકદમ જૂના જમાનામાં લોકો આજ ઘંટીથી એટલે કે માટીની ઘંટી છે તેમાં લોટ દળતા હતા, તો બાજુમાં ખેતરમાં હળ ચલાવતા આદિવાસી યુગલ પણ નજરે પડે છે. સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, વારસો, વાસ્તુકલા તેમજ અનેક પાસાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે આ આદિવાસી સંગ્રહાલયમાં. આ સંગ્રહાલયમાં પ્રદર્શનને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સંગ્રહાલયમાં લગભગ 420 પ્રકારના પ્રદર્શન છે. આદિવાસી સંગીત વાદ્યો છે, જે ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સંગીત વાદ્યો વગેરેનો સમાવેશ જોવા મળે છે. તો આ સંગ્રહાલયમાં આદિવાસી સમુદાયના લોકોનો પહેરવેશ પણ જોવા મળે છે, સાથે મહિલાઓ જે ઓર્નામેન્ટ્સ પહેરતા હતા તે પણ અદ્ભુત છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, જે ડાંગ જિલ્લાના ઘટાટોપ, સહ્યાદ્રી,
પર્વતમાળા વચ્ચે આવેલું છે. અહીંયા ખીણો છે, નદી છે, ઝરણા છે, વનરાજી છે અને આ તમામ આપણું મન મોહી લે છે. સાપુતારા. સાપુતારાનું હવામાન એકદમ ખુશનુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મૂકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઈ જાય. ગરમીની ઋતુમાં પણ અહીં તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઈ શકાય, પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ખૂબ જ સુંદર તળાવ બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે, જેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓ પણ બજારમાં જોવા મળે છે. સરકાર સાપુતારાને માથેરાન અને મહાબળેશ્વર જેવું બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવું આયોજન ઘડી રહી છે. સાપુતારાનું સરોવર માનવ સર્જિત છે અને તે અત્યંત આકર્ષક છે. પ્રવાસીઓ અહીં નૌકા વિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનિક સ્પોટ તરીકે જાણીતું છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના 14 વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. તેમ દ્વાપર યુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વન પ્રદેશમાં આવીને ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે પણ ઓળખાય છે. સ્થાન પર છે જ્યાં અટાળા પર્વત આવેલો છે. એવું કહેવાય છે કે આ પર્વત ઉપર હનુમાનજીએ છલાંગ લગાવી હતી. અહીંયા મારી પાછળ એક મંદિર આવેલું છે અને આ મંદિરમાં અંજની માતાની ગોદમાં બાળ હનુમાન બિરાજમાન છે. એ પર્વત પણ છે, એના પણ દર્શન અમે આપને કરાવીશું, જ્યાં અંજની માતાએ હનુમાનજીને કોખમાં ધારણ કરવા માટે તપસ્યા કરી હતી અને મહાદેવ તેમના ઉપર પ્રસન્ન પણ થયા હતા. લવ યુ ગુજરાતની લોકો અહીંયા વસતા હતા એ લોકોને કંઈ રોગ ભોગ કંઈ થાય નહીં. કોઈ વખતે કોરોનામાં જો હે આવે તો હે અમારા વાળા અહીંયાના માણસો ખુલ્લા જ ફરે, કોઈ અહીંયા મોડાને કંઈ બાંધવાનું નહીં ને કોઈ નહીં. સુરતથી તો હે માણસ અહીંયા આવે ને તો હે અમારા વાળા આમ જ ફરે.
डांग मा शिव मंदिर आवेलू छे ज्यां अर्धनारेश्वर नाग ज्योतिर्लिंग आवेलू छे। अहींनो इतिहास पण अजीब छे अने हा अहींया एक साधु महाराज बिराजमान छे जे सौना कष्टो दूर करे छे। कहेवाय छे के तेमना उपर स्वयं नाग देवताना आशीर्वाद छे अने आज आशीर्वाद ते अन्य भक्तोने प्रदान करे छे। आओ आ મંદિરના દર્શન પણ કરીએ અને ભક્તોની સમસ્યા શું છે અને તેમની શ્રદ્ધા કેવી છે તે પણ જાણીએ। આ સ્થાન સાથે અમે જંગલ વિસ્તારમાં આવેલા એવા કેટલાક અન્ય મંદિરોની પણ મુલાકાત લીધી જ્યાંથી અનેક ભક્તોના દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને આ શ્રદ્ધા ભક્તોની છે। અહીંયા ડાંગી રેસ્ટોરન્ટ આવેલી છે જ્યાં આપણને ડાંગના આદિવાસીઓનું કલ્ચર પણ જોવા મળશે અને ડાંગી ભોજન પણ જોવા મળશે જે વિસરાતી જતી આરોગ્યપ્રદ વાનગીઓ છે તે અહીંયા જમવા મળશે। ચલો મારી સાથે। સાપુતારાની સુંદરતાને માણવા માટે સહેલાણીઓ સાપુતારા ખાતે આવતા હોય છે અને એમને મેં થોડી સાપુતારાને ગુજરાતનો તારો કહ્યો છે। સાપુતારાની આ સફરથી હું હિના વિદાય લઈશ। ગુડ બાય, લવ યુ ગુજરાત।